મેઘરજના ભૂતિયાથી રાયવાડા તરફનો 4 કિલોમીટર રોડ આઝાદી પછી પાક્કો બન્યો જ નથી. ગ્રામજનોએ રસ્તા માટે રામધૂન કરી સૂત્રોચ્ચાર કર્યા. મેઘરજ તાલુકો ટ્રાયબલ વિસ્તાર છે ત્યારે ટ્રાયબલ વિસ્તારમાં સરકાર દ્વારા ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. મેઘરજ તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાર્ષિક કરોડો રૂપિયાનું બજેટ ફરવાતું હોય છે ત્યારે ભૂતિયાથી રાયવાડા તરફનો 4 કિલોમીટર રોડ આઝાદી બાદ હજુ પણ કાચો અને ખાડાઓવાળો જ છે. ચોમાસામાં આવા રસ્તે ખૂબ કાદવ કીચડ થાય છે જેના કારણે મચ્છરજન્ય રોગચાળો થવાની પણ સંભાવના છે. છેલ્લા 60 વર્ષથી કાચા રસ્તાને લઈ ખૂબ જ પરેશાન સ્થાનિક જનતાએ કાચા રસ્તા પર બેસી રામધૂન કરી હતી અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ઝડપથી રસ્તો પાકો બને એવી માંગ કરી છે. તંત્રમાં અનેક વખત રજૂઆતો પણ કરી છે પરંતુ આ વિસ્તારની રજૂઆત કોઈ ધ્યાનમાં લેતું નથી. પરિણામે આજે ગ્રામજનોએ હાથમાં અલગ અલગ સૂત્રો વાળા પ્લે કાર્ડ રાખીને રામધૂન અને સૂત્રોચ્ચાર કરી અનોખી રીતે તંત્ર પાસે પાક્કા રસ્તાની માંગ કરી હતી. જયદીપ ભાટિયા, જેડેશ ટીવી, મેઘરજ. ભૂતિયાથી રાયવાડા જતો રસ્તો લગભગ 3 થી 4 કિલોમીટર છે. એ 30 વર્ષ પહેલાં પાકો થયો નથી અને કોઈ અધિકારી હોમું જોતા નથી. અમારે કોઈ ડિલિવરી કેસ હોય કે કોઈ બીમારી હોય તો 108 કિલોમીટર દૂર ઊભી રહે, અમે ખાટલામાં ગાલીને તો જઈએ. એના માટે આ પાકો રસ્તો થવા માટે અમે રજૂઆત કરીએ.